विषय गणित धोरण पांच चेप्टर चार भाग अने पूर्ण आम आपणे आखा चेप्टर में ध्वज विषे माहिती मेळवानी छे। ध्वज माथी आपणे जोवानुं छे के केटला भाग में कयो रंग छे, केटलो भाग केटला में पूर्ण थाय छे, ए बधी माहिती आपणे आमां मेळवानी छे। तो आपणे पाठ चार चालू करिए, पाठ त्रण छे ए आपणे पाछळ जोईशुं। तमे आपणा देशनो ध्वज जोयो हशे, तमने ध्वज दोरता आवड़े छे, एटले आपणे बधाए आपणो देशनो जे राष्ट्रध्वज छे ए जोयो छे ने? हाँ तो हाँ, तमने ध्वज दोरता आवड़े छे? तो के आवड़तो होय तो हाँ, बधाने आवड़तो ज हशे, एटले हाँ अमने ध्वज दोरता आवड़े छे। 9 सेमी लंबाई अने 6 सेमी पहोळाई होय तेवो लंबचोरस दोरो, तेना 3 सरखा भाग करो अने ध्वज पूर्ण करो। आपणे हवे घरेथी 9 सेमी लंबाई 6 सेमी पहोळाई एवं एक लंबचोरस दोरवानो छे, एना 3 सरखा भाग करीने एक आपणे राष्ट्रध्वज दोरवानो छे। तो बधાએ હોમવર્કમાં રાષ્ટ્રધ્વજ દોરવાનો છે। આપણા રાષ્ટ્રધ્વજનો ઉપરનો 3જો ભાગ કેસરી રંગનો છે, વચ્ચેના 3જા ભાગનો રંગ કયો છે? એટલે ઉપરનો 3જો ભાગ જોઈએ તો કયો થાય છે? કેસરી રંગ થાય છે। તો વચ્ચેના 3જા ભાગનો રંગ કયો છે? તો વચ્ચેનો 3જો ભાગ છે એનો રંગ કયો છે એ આપણે જોવાનું છે। તો વચ્ચેનો 3જો ભાગ છે એનો રંગ કયો થાય છે? સફેદ રંગ થાય છે। અશોક ચક્ર તમે ક્યાં દોરશો? અશોક ચક્ર ક્યાં હોય રાષ્ટ્રધ્વજમાં? તો કે અશોક ચક્ર છે એ રાષ્ટ્રધ્વજમાં વચ્ચે હોય છે। ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ પૂછ્યો? ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ? તો કે એક ભાગ હોય એમાં નીચેનો હોય છે ભાગ, એમાં આપણે કયો રંગ પૂરશી? તો કે લીલો રંગ પૂરશી। સફેદ રંગ ધ્વજના ભાગથી 3જા ભાગથી ઓછો છે, શા માટે? એટલે ત્રણેય ભાગ સરખે સરખા છે પણ સફેદ રંગ છે એ ધ્વજના 2 કલર છે એના કરતાં ઓછો છે। કેમ ઓછો છે, શા માટે? તો આપણે જોઈએ, કારણ કે જે સફેદ રંગ છે વચ્ચે, એ સફેદ રંગમાં વચ્ચે શું આવે છે? અશોકચક્ર આવે છે, એટલે અશોકચક્ર છે એ સફેદ રંગનો થોડો ભાગ રોકી લે છે, માટે સફેદ રંગ છે એ બધા કરતાં ઓછો છે। હવે આ ધ્વજને જુઓ, તેનો કેટલામો ભાગ કાળો છે? હવે ધ્વજ જોવા આ જોવાનું છે, દોરેલું છે, આ ક્યાંનો છે? અફઘાનિસ્તાનનો ધ્વજ છે એ આપણે જોવાનું છે। તો અહીંયા કાળો કલર છે, લાલ છે અને વાદળી છે, 3 કલર આપણે આપેલા છે। તો જોવાનું છે કે કેટલામો ભાગ છે એ કાળો છે, 1 2 3, બે ભાગ કાઢી નાખીએ તો આ એક ભાગ વધે ને, 3 સરખા ભાગ છે, એટલે એનો 3જો ભાગ છે એ કેવો છે? કાળો ભાગ છે। ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા લખી શકાય, આ લીલો ભાગ છે આપણે ગમે તે સાઈડથી જોઈએ, જે ભાગનું કીધું છે એ જ ભાગ આપણે જોવાનો છે। ધ્વજનો લીલો ભાગ છે એ કેટલામો ભાગ કહી શકાય? તો 1 2 3, 3જો ભાગ કહી શકાય, 3 સરખા જ ભાગ છે પણ આપણે જોવાનું છે કે કેટલામો ભાગ છે। તો ધ્વજનો 3જો ભાગ એટલે કે 1/3 ભાગ છે એ લીલો છે। શું લાલ રંગ ધ્વજના 3જા ભાગથી ઓછો છે, શા માટે? એટલે હવે એમ કહે છે કે લાલ રંગ છે એ 3જો ભાગ છે એના કરતાં ઓછો છે, ઓછો છે તો શા માટે ઓછો છે? હા ઓછો છે, કેમ ઓછો છે? તો એ આપણે જોવાનું છે, કારણ કે વચ્ચે જે કરવામાં આવ્યું છે, આપણે કેમ આપણા રાષ્ટ્રધ્વજમાં અશોકચક્ર હોય છે એમ જ આમાં પણ કોઈક નિશાની આપેલી છે, એ છે એ વચ્ચે દોરવામાં આવે છે, એટલે જે લાલ રંગ છે એ 3જા ભાગથી થોડો ઓછો થઈ જાય છે। આ આપણા પાડોશી દેશ મ્યાનમારનો ધ્વજ છે, હવે બાજુમાં આપ્યો છે એ કયા દેશનો છે? તો આપણો પાડોશી દેશ છે મ્યાનમાર, એનો ધ્વજ છે। વાદળી રંગ ધ્વજના 4થા ભાગથી વધારે છે કે ઓછો? હવે આ આખો ધ્વજ આપેલો છે એમાં આપણે જોવાનું છે, આ વાદળી રંગ છે એ 4થા ભાગથી વધારે છે કે ઓછો છે એ આપણે જોવાનું છે। તો આપણે આના 1 સરખા 4 ભાગ કરવાના છે, આપણે સ્કેલની મદદથી કરીશું। આ રીતે એના 4 ભાગ થાય, તમે સરસ રીતે કરજો એટલે તમને ખ્યાલ આવી શકશે કે 4થા ભાગ કરતાં થોડો ઓછો છે। અને અહીંયા વચ્ચે આપેલી છે વ્હાઈટ કલરનું, એના માટે થઈને પણ ઓછો થઈ જાય, વાદળી રંગ છે એમાં વચ્ચે બીજું આવી જાય છે, અશોકચક્ર આપણે જેમ હોય એ જ રીતે મ્યાનમારના નકશામાં પણ કંઈક તેનું ચક્ર આપેલું છે એના કારણે થોડો ઓછો થઈ જાય છે।
અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે, તે અડધા ભાગથી વધારે છે કે તે પોણા ભાગથી ઓછો છે? તો આપણે અનુમાન કરવાનું ધ્વજનો કેટલામો ભાગ, એટલે કે આ ત્રણ ભાગ થયા અને ટોટલ કેટલા ભાગ છે? ચાર ભાગ છે, એટલે ત્રણ ચતુર્થાંશ ભાગ થશે. લાલ છે એ કેટલો થશે? ત્રણના છેદમાં ચાર. જેટલા ભાગ લાલ છે એ આપણે ઉપર લખવાનું, નીચે કેટલા ટોટલ ભાગ છે? કેટલા ભાગ છે? ચાર, એટલે ત્રણના છેદમાં ચાર. કેટલામો ભાગ લાલ છે? તો ત્રણના છેદમાં ચારનો ભાગ લાલ છે. તે અડધા ભાગથી વધારે છે? તો કે હા, અડધા કરતાં તો વધારે જ કહેવાય ને, ત્રણ છે એટલે અડધા કરતાં વધારે. તે પોણા ભાગથી વધારે છે? હા, એટલે પોણો, એટલે કે પોણો ભાગ હોય એટલે પોણામાં જરાક જ ઓછું રહીએ તો આપણે પોણા ભાગ કરતાં પણ વધારે છે. કેટલું વધારે છે? લાઇનિંગ દોરીએ એટલું વધારે છે. હોમવર્કમાં આજે રાષ્ટ્રધ્વજ દોરવાનો છે.